कॉन्स्टिट्यूशन क्लासेस नहीं YouTube चैनल पर हम भव्य सर आप सबनो स्वागत करू छु विद्यार्थी मित्रों आज આપણે ઇલેક્ટ્રોનિક્સ ની બહુ અગત્યની રાશિ જોવાના છે અને એ છે વિદ્યુત ફ્લક્સ આ ફ્લક્સ કોને કહેવાય કાયમના માટે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ છે આ ફ્લક્સ એટલે કોઈ વિદ્યુતભાર છે તો એ વિદ્યુતભાર ની ક્ષેત્ર રેખાઓ હોય એવું આપણે શીખી ગયા હવે એની જે ક્ષેત્ર રેખાઓ છે એમાં મેં કોઈ પૃષ્ઠ મૂકી દેવું સમજી લો ધારો કે આ કોઈ પૃષ્ઠ છે બરાબર અહીંયા કોઈ વિદ્યુતભાર છે તો આ વિદ્યુતભાર ની ક્ષેત્ર રેખાઓ આની સાથે સંકળાશે બરાબર ક્ષેત્ર રેખાઓ જો વિદ્યુતભાર દૂર હશે તો થોડી ઓછી સંકળાશે નજીક હશે તો વધારે હશે બરાબર એટલે ધારો કે કોઈ વિદ્યુત ક્ષેત્ર છે બરાબર એમાં હું કોઈ પૃષ્ઠ મૂકી દઉં બરાબર તો એ પૃષ્ઠ સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા નેટ આપણે શું કહીશું વિદ્યુત ફ્લક્સ કહીશું વિદ્યુત ફ્લક્સ એટલે એક લાઇનમાં કહેવું તો કોઈ પૃષ્ઠ છે એની સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એને જ આપણે શું કહીશું ફ્લક્સ આપણે પકડવાનો જે બ્રશ છે બરાબર બરાબર એને જે તમે પકડો છો એ હેન્ડલ આ ધારો કે બ્રશ છે તો આ જે દાંતાઓ છે બરાબર એ દાંતાઓને તમે કહેશો કોઈ સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાઓ અને એની સંખ્યાને તમે શું કહેશો એની સંખ્યાને આપણે કહીશું વિદ્યુત ફ્લક્સ બરાબર એને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરીશું તો વિદ્યુત ફ્લક્સ ને આપણે phi વડે દર્શાવીશું શા માટે દર્શાવીશું phi વડે બરાબર આ વિદ્યુત ફ્લક્સ એટલે શું થાય તો વિદ્યુત ફ્લક્સ phi ઇઝ ઇક્વલ ટુ તો આ સદિશ phi વડે આપણે દર્શાવીએ તો આ વિદ્યુત ક્ષેત્ર E અને આ જે પૃષ્ઠ છે એ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ આપણે એને s કહી દીધી બરાબર એ બંનેના સદિશ અદિશ ગુણાકારને આપણે શું કહીશું ફ્લક્સ કહીશું કહીશું ધારો કે આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ ધારો કે અનિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય બરાબર તો આપણે આ ફ્લક્સ ને લખીશું આ ફ્લક્સ phi is equal to આ પૃષ્ઠ સંકલન સદિશ e into સદિશ s આપણે લખીશું બરાબર આ જે સમીકરણ છે એને આપણે આ રીતે પણ લખી શકીએ કે આ ફ્લક્સ phi is equal to e ફ્લક્સ phi is equal to es cos theta બરાબર આ જ્યાં theta શું છે બરાબર જ્યાં theta e અને s વચ્ચેનો ખૂણો છે હવે વિદ્યાર્થી મિત્રો આને બરાબર સમજજો આ e એટલે શું છે વિદ્યુત ક્ષેત્ર બરાબર સમજી લો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ ડાયરેક્શનમાં છે ચાલો એમાં મેં આ પૃષ્ઠ મૂકી દીધું આ પૃષ્ઠ મૂકી દીધું બરાબર એટલે કે આવું કોઈ પૃષ્ઠ મૂકી દીધું આ રીતે આ રીતે મૂકી દીધું તો આ પૃષ્ઠનું જે આ ક્ષેત્રફળ છે આ જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળની ડાયરેક્શન આ બાજુ છે બરાબર એટલે આ બાજુ કોની ડાયરેક્શન થશે આ ક્ષેત્રફળ સદિશ s અને આ કોની ડાયરેક્શન છે વિદ્યુત ક્ષેત્ર e તો અહીં જે આ ફ્લક્સ y છે એ e અને s વચ્ચેનો ખૂણો છે અને એના પર કોણ આધાર રાખે છે ફ્લક્સ આધાર રાખે તમે સમજી શકો બરાબર ત્યારે ફ્લક્સ મહત્તમ હશે બરાબર જો આ ફ્લક્સ phi બરાબર મેક્સિમમ હશે ક્યારે કે જ્યારે આ ખૂણો કેવો હશે બરાબર બંને વચ્ચેનો ખૂણો કેટલો હોવાનો ક્યારે મેક્સિમમ થશે થોડું વિચારો બરાબર તો જ્યારે આ e અને s વચ્ચેનો ખૂણો 0 હશે ત્યારે ફ્લક્સ કેવું થઈ જશે મેક્સિમમ બરાબર ને જો આપણે ક્ષેત્ર રેખાઓ આ બાજુ જોઈ હોય એમાં પૃષ્ઠને આ રીતે મૂકીએ બરાબર તો સંકળાયેલી ક્ષેત્ર રેખાઓ કેવી થઈ જશે મહત્તમ એટલે કે આ બંને વચ્ચેનો ખૂણો કેવો થઈ ગયો આ બંને લાઈન વચ્ચેનો ખૂણો કેટલો થઈ જાય થીટા ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર ચાલો હવે મેં એને ધારો કે આમ કરી દો હવે આ ક્ષેત્ર ક્ષેત્ર રેખાઓ સંકળાશે સંકળાશે નહીં અને હવે સમજો આ તમારો e સદિશ છે અને મેં પૃષ્ઠને કેવી રીતે મૂકી દીધું એટલે લંબ મૂકી દીધું આ રીતે એટલે ખૂણો theta is equal to કેટલા થઈ ગયા 90 ડિગ્રી બરાબર તો ત્યારે કોઈ પૃષ્ઠ સંકળાતો નથી એટલે આ મેક્સિમમ ક્યારે થઈ ગયું કે જ્યારે આ theta is equal to કેટલા ડિગ્રી હોય 0 ડિગ્રી હોય અને flux phi is equal to મિનિમમ થશે ક્યારે કે જ્યારે આ theta is equal to 90 ડિગ્રી હોય
बराबर जो कोई पृष्ठ मा छे पृष्ठ मा क्षेत्ररेखा डाटो થતી હોય બરાબર તો એ ઋણ થશે ઋણ ફ્લક્સ પણ અને એમાંથી જ્યારે ક્ષેત્રરેખા બહાર નીકળતી હોય ત્યારે ફ્લક્સ કેવું લઈશું આપણે ધન લઈશું cos ની જુદી જુદી વેલ્યુને કારણે બરાબર કુલ θ ની વેલ્યુ નું કરે તો બધા તો રહેશે ચાલો આ થઈ ગયું આપણો વિદ્યુત ફ્લક્સ ચાલો હવે એનો આપણે SI એકમ જોઈ લઈએ બરાબર એનો SI એકમ શું થશે વિદ્યુત ફ્લક્સ નો SI એકમ શું થશે તો विद्युत फ्लक्स phi is equal to सूत्र सो कितना हमने तो विद्युत फ्लक्स phi is equal to e into सदिश s है तो आप अभी आ फ्लक्स का एकम सूत्र से तो फ्लक्स phi आ विद्युत क्षेत्र का एकम हमने कवर से न्यूटन पर कूलम और क्षेत्रफल का एकम क्षेत्रफल के लंबाई गुणिया पहाड़ लंबाई ना पड़े माने पहाड़ ना पड़े એટલે અહીંયા લખાશે m स्क्वायर એટલે અથવા એને જ આપણે કહીશું વેબર આ ન્યૂટન પર કુલમ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ એને જ આપણે શું કહીશું વેબર આનો પારિમાણિક સૂત્ર શું છે આ બહુ દીના છે તમે મૂકી દો અહીંયા બળનું લખી દો અહીંયા વિદ્યુતભારનું લખી દો આ મીટર એટલે ક્ષેત્રફળનું લખી દો તો તમને આ ફ્લક્સ ફાઈ શું મળશે પારિમાણિક સૂત્ર ચાલો એ તમારે જાતે મેળવવાનું છે પારિમાણિક સૂત્ર કોનું કોનું લખવા કીધું મે તમને ધ ફ્લક્સ ફાઇ એટલે કોનું લખવાનું બળનું પારિમાણિક લખજો બરાબર ક્ષેત્રફળ પણ છે કુલમ વિદ્યુતભાર અહીંયા m એટલે ક્ષેત્રફળ આ એનો શું કરવાનું છે તમારે પર અહીંયા બધી ભૌતિક રાશિઓના પારિમાણિક સૂત્ર લખજો એટલે તમને અહીંયા ફ્લક્સ નું પારિમાણિક સૂત્ર મળશે એ તમે જાતે કરો ચાલો હવે બીજી એક થિયરી છે જે આપણે શીખવાના છે અને એ છે ગાઉસનો નિયમ અને તેની સાબિતી ચાલો ગાઉસે બહુ સરસ નિયમ આપેલો છે ફ્લક્સ માટેનો ગાઉસે શું કીધું કે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલો ફ્લક્સ બરાબર પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુતભાર q અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલો હોય આ સ્ટેટમેન્ટ છે કોનો સ્ટેટમેન્ટ છે ગાઉસના નિયમ બરાબર એટલે એને એવું કીધું કે ધારો કે આ કોઈ બળ પૃષ્ઠ છે બરાબર એની સાથે સંકળાયેલો ફ્લક્સ એટલે કે આ ફ્લક્સ ફાઇ બરાબર એ કીધું થાય તો ઘેરાયેલો કુલ વિદ્યુતભાર ચાલો આ q વિદ્યુતભાર છે બરાબર અને બીજો કોણ એપ્સિલોન 0 નો ગુણોત્તર છે એટલે ઘેરાયેલો વિદ્યુતભાર q અને એપ્સિલોન 0 ના ગુણોત્તર એટલે કે ભાગાકાર દીધો હું ફરીથી એકવાર કહું છું ધ્યાનથી સાંભળજો ગાઉસે શું કીધું કોઈ બળ પૃષ્ઠ છે આ બળ પૃષ્ઠ એટલે શું છોકરાઓ તો ફૂટબોલ વોલીબોલ એ બધા બંધ પૃષ્ઠો કહેવાય બરાબર હવે એમાં વચ્ચે વિદ્યુતભાર છે બરાબર ને તો એની સાથે જે ફ્લક્સ સંકળાય એટલે તમે આવું સમજો આ ધારો કે આ બંધ પૃષ્ઠ છે અહીંયા વિદ્યુતભાર છે તેની ક્ષેત્રરેખાઓ આ રીતે સંકળાવાની છે આ રીતે સમજ પડી તો એની સાથે સંકળાયેલો જે ફ્લક્સ છે આ ફ્લક્સ એ કેટલો હોય તો ઘેરાયેલો વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલો સ્ટેટમેન્ટ માં સમજ પડી બરાબર ચાલો હવે આપણે સાબિત કરવાનું છે આ આપણે પ્રૂવ ધેટ સાબિત કરો phi is equal to q by epsilon 0 ચાલો આપણે એક પૃષ્ઠ વિચારી લઈએ આ એક કોઈ બંધ પૃષ્ઠ છે બરાબર તમે ઇમેજિન કરો ગોળ ગોળ તરબૂચ છે તમે તરબૂચ લેવા જાઓ તો પેલો મીઠું લાગે કે એમ કરી દે અંદરથી કાતરી તમને કહી આવે તો એવી જગ્યા એક કાતરી મેં કાઢી લીધી સમજી ગયા હવે તેની ઉપરની સપાટી દેખાય ને તમને નાની સપાટી સમજી ગયા મિત્રો ગ્રીન કલરનો જે ભાગ હોય એ છે તમારો ds બરાબર અહીંયા આ q વિદ્યુતભાર છે બરાબર તો એની ક્ષેત્રરેખાઓ આ બહાર તરફ નીકળશે બરાબર વ્યવસ્થિત સમજો હોય ને તો આ રીતે આ તમારો આ ds નો સદિશ જો ફરીથી કરો આ તરબૂચ છે તરબૂચની સપાટીનો આ થોડો ભાગ બરાબર એનો સદિશ કઈ બાજુ બહાર તરફ બરાબર વિદ્યુતભારનો ને કારણે જે ક્ષેત્રફળ છે ક્ષેત્રફળની ક્ષેત્રરેખાઓ જે છે એની ડાયરેક્શન પણ કઈ દિશામાં છે આ બાજુ છે તો અહીંયા મેં એ બતાવ્યું છે જો અહીંયા તમે સમજો આ છે ds બરાબર આ ds શું છે છોકરાઓ ds એટલે એક ખૂબ નાનો ભાગ સૂક્ષ્મ ભાગ તરફ ફરતો ક્ષેત્રફળનો ખૂબ નાનો ભાગ અને એક ડાયરેક્શનમાં છે વિદ્યુત ક્ષેત્રફળ વિદ્યુત
क्षेत्रफल बराबर चल तो હવે મને સાબિત કરવાનું છે એની સાથે સપ્રાયલો ફ્લક્સ આટલું સાબિત કરવાનું છે તો કઈ રીતે કરી તો આ ફ્લક્સ ફાઇ ઇઝ ઇક્વલ ટુ શું થાય સૂત્ર ફ્લક્સ ફાઇ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર ભણાય તમને તો ઇન્ટિગ્રેશન શું કરવાનું આ સદિશ e ઇનટુ આપણે શું કરવાનું છે ds બરાબર ચાલ હવે અહીંયા તમે જોઈ શકો આ વિદ્યુતભાર અહીંયા આગળ છે બરાબર તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એ દરેક જગ્યાએ કેવું હશે સરખું સરખું એટલે બદલાતું નથી બદલાતું નથી એટલે અચળ કહેવાય અચળ કહેવાય એટલે આપણે અચળ તમને પર લખી દીધી તો શું લખાશે આ ફ્લક્સ ફાઇ ઇઝ ઇક્વલ ટુ e ઇનટુ અહીંયા આપણે લખીશું ds e ઇનટુ શું લખીશું ds બરાબર કે ચાલ અહીંયા આપણે આ બંને વચ્ચેનો ગુણાકાર કેવો છે અદિશ ગુણાકાર છે ડોટ પ્રોડક્ટ આપણે કાઢી નાખી તો અથવા તમે અહીં શું લખી શકો આ ફ્લક્સ ફાઇ ઇઝ ઇક્વલ ટુ e ઇનટુ ds cos થીટા લખી શકો પરંતુ થીટા ની વેલ્યુ કેટલી છે બંને ડાયરેક્શન x એક જ સરખી છે એક જ સરખી એટલે અહીંયા થીટા ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 0 અને cos 0 ની વેલ્યુ શું થઈ જાય 1 એટલે તમે ડાયરેક્ટ શું લખી શકો phi is equal to e into ds આ ds એટલે શું છોકરાઓ તો ds એટલે આ ઇન્ટિગ્રેશન સરવાળો કરો કોના સરવાળો કરવાનો તો અહીંયા લઘુત્તમના અંતર્ગત છે એવો લઘુત્તમના બધા ભાગનો શું કરવાનો સરવાળો કરવાનો આ બધા ભાગનો શું કરવાનો સરવાળો કરવાનો તો આખા ભાગનું શું આવી જાય ક્ષેત્રફળ આવી જાય આખા ભાગનું ક્ષેત્રફળ અહીંયા આપણે લખી દઈએ કે આ ઇન્ટિગ્રેશન ઇન્ટિગ્રેશન આ ds is equal to શું થઈ જશે તો is equal to s થઈ જશે s એટલે આખા ગોળાનું ક્ષેત્રફળ એટલે મેં શું લખી શકું આ ફ્લક્સ phi is equal to e into s અને s is equal to શું થાય ગોળાનું ક્ષેત્રફળ અને ગોળાનું ક્ષેત્રફળ થઈ જાય 4 pi r square ચાલો આ વેલ્યુ મૂકી દઉં અહીંયા શું લખાશે ચાલો બોલજો અહીંયા આપણે લખીશું e into 4 pi r square ચાલો વિદ્યાર્થી મિત્રો આ e સૂત્ર આપણે ભણી ગયા છે બરાબર આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે છેલ્લા વિડિયોમાં જોઈએ તો e is equal to k q square બરાબર k q square k q by r square બરાબર into ચાલો આ 4 pi r square 4 pi r square ઠીક છે ચાલો હવે આગળ એ ની વેલ્યુ કેટલી થાય એ ની વેલ્યુ આપણે પહેલી જ લીધી જ્યાં આ k is equal to 1 upon 4 pi epsilon 0 આ વેલ્યુ અહીંયા મૂકી દો તો આ ફ્લક્સ phi is equal to 1 upon 4 pi epsilon 0 q by r square into 4 pi r square જે પણ કેન્સલ થાય છે આપણે કેન્સલ કરી દીધી તો આ 4 pi અને 4 pi કેન્સલ r square અને r square કેન્સલ એટલે flux phi is equal to શું થઈ જશે q by epsilon 0 જે આ ગૌસના નિયમની સાબિતી છે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોને તમે વારંવાર જો અને સમજો આ વિડિયો લેક્ચરની અંદર વિદ્યુત ફ્લક્સ અને ગૌસના નિયમ આપણે જોયો છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો